આવી ગયું છે કે એવું કાર્ડ જેનાથી મેડિકલના તમામ સરકારી લાભ આપને આ એક જ કાર્ડથી મળશે જેમાં આયુષ્યમાન કાર્ડ માં અમૃતમ કાર્ડ અને મા વાત્સલ્ય યોજનાનું કાર્ડ તમામ સુવિધાઓનો એક જ કાર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો તો કયું છે કાર્ડ કેવી રીતે મળશે લાભ જો આપને કઢાવવું હોય આ કાર્ડ તો કયા ડોક્યુમેન્ટ સાથે ક્યાંથી મેળવશો કાર્ડ જુઓ આ ખાસ વિડીયોમાં

કેન્દ્ર સરકારની આરોગ્યલક્ષી યોજનાની સૌથી મોટી અને ગરીબોને સૌથી વધુ સહાયરૂપ થતી યોજના એટલે પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ ત્રણ યોજનાઓનો એક કરી બે હજાર જેટલા રોગોની સારવાર લાભાર્થીને મળશે તેવી પણ જાહેરાત રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી મહત્વનું છે કે કેન્દ્રનું પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ અને રાજ્યનું માં અમૃતમ કાર્ડ અત્યાર સુધી આ બંને કાર્ડની મદદથી સારવાર લઈ શકાતી હતી પરંતુ તેમાં જો કોઈ લાભાર્થીને બંને કાર્ડ મળ્યા હોય તો લાભાર્થી સેવાનો લાભ લેવામાં મુશ્કેલી હતી આથી બંને યોજનાનો એક જ કાર્ડમાં સમાવેશ કરી યોજનાને અને તેના લાભને વધુ સરળ બનાવવાનો પ્રયાસ રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવ્યો છે જેનો લાભ હવે દરેક લાભાર્થી પરિવારો મેળવી શકશે સૌથી પહેલા વાત કરીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડમાં કઈ યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો આયુષ્યમાન યોજના જે કેન્દ્ર સરકારની છે મા વાત્સલ્ય યોજના જે રાજ્ય સરકારની હતી અને માં અમૃતમ યોજના જે પણ રાજ્ય સરકારની હતી તો આ સાથે હવે જાણીએ કે કયા ડોક્યુમેન્ટ લઈને જશો જનધન કાર્ડ કઢાવવા સૌથી પહેલાં તો એ જાણી લો કે કયું કાર્ડ ચાલુ કે એક્સપાયર હોય તો આપને મળશે જન આરોગ્ય કાર્ડ તો આપનું મા વાત્સલ્ય અથવા અમૃતમ કાર્ડ ચાલુ હશે તો તમે આ નવું કાર્ડ મેળવી શકશો અને જો મા અમૃતમને મા કાર્ડ એક્સપાયડ થઈ ગયું હશે તો આપે મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનો ઓનલાઈન કોમ્પ્યુટરાઈઝ દાખલો રૂપિયા પાંચ લાખથી ઓછી આવકનો કઢાવી લેવાનો રહેશે જે સભ્યોના નામ આ રેશન કાર્ડમાં નથી તેમના નામ ઉમેરી રેશન કાર્ડમાં જેટલા વ્યક્તિ હશે તેટલા લોકોના નવા કાર્ડ નીકળશે જે માટે નીચેના ડોક્યુમેન્ટ આપે સાથે લઈ જવાના રહેશે આ તમામ પ્રોસિજર આપને આપના વિસ્તારના અર્બન હેલ્થ સેન્ટરમાં રજૂ કરવાની રહેશે કયા કયા પુરાવા લઈ જવા તો આવકનો દાખલો રેશન કાર્ડ આપનું આધાર કાર્ડ ચાલુ મોબાઈલ નંબર જે વ્યક્તિનું કાર્ડ કઢાવાનું છે તે વ્યક્તિ રૂબરૂ સાથે લઈ જવાના રહેશે કુટુંબના મુખ્ય વ્યક્તિનું પ્રથમ કાર્ડ કરવું ફરજિયાત છે ત્યારબાદ જ બીજા સભ્યોના કાર્ડ નીકળશે હવે વાત કરીએ કે આ યોજનાનો લાભ કોને કોને મળશે આ યોજનાનો લાભ વર્ષ 2011 હજાર અગિયારની વસ્તી ગણતરી દરમિયાન ગરીબ તરીકે ચિહ્નિત કરેલા બધા પરિવારોને મળશે આ યોજનામાં ઉંમર કે પરિવારના આકારની કોઈ લિમિટ નથી અને હા નોંધવા જેવી બાબત એ છે કે જે લોકો બે હજાર અગિયાર પછી ગરીબ બન્યા હોય એવા લોકો કેવા પરિવારને આ યોજનાનો લાભ નહીં મળે યોજનાના લાભાર્થીમાં નામ છે કે નહીં તે ચેક કરવા માટે તમે શું કરશો તો પી જય યોજનામાં તમારું નામ છે કે નહીં તેને તમે ઓનલાઈન ચેક કરી શકો છો તેના માટે તમારે મેરા એટલે કે એમ ઇ આર એ ડોટ પી એમ જય પી જે એ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની વેબસાઇટ પર જવાનું રહેશે વેબસાઇટ પૂરી ખુલી ગયા બાદ ત્યાં આપવામાં આવેલા બોક્સમાં તમારો મોબાઈલ નંબર અને ત્યાં આપવામાં આવેલો સિક્યોરિટી કોડ નાખો ત્યારબાદ જનરેટ ઓટીપી બટન પર ક્લિક કરો જેથી તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે વેબસાઇટ પર ઇનપુટ કરી સબમિટ બટન પર ક્લિક કરો આવું કરવાથી એક બીજું પેજ ખુલશે જેમાં તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારું નામ સર્ચ કરવા માટે ચાર ઓપ્શન આપવામાં આવ્યા હશે નામથી રેશન કાર્ડ નંબરથી મોબાઈલ નંબરથી અને આરએસબીવાય બી વાય યુ એન નંબરથી આ ચારમાંથી કોઈ પણ એક ઓપ્શન પસંદ કરી તે અનુસાર ડિટેલ્સ નાખી સર્ચ બટન પર ક્લિક કરવાથી તમને પ્રધાનમંત્રી આરોગ્ય કાર્ડ મળ્યું છે કે કેમ તે તમે ચકાસી શકો છો આ સાથે હવે જોઈએ કે આ કાર્ડ કઢાવ્યા પછી કેવી રીતે મળશે તમને લાભ પીએમ જય યોજના માટે લાભાર્થીને કોઈ સ્પેશિયલ કાર્ડની જરૂર નહીં પડે લાભાર્થીએ માત્ર પોતાનું ઓળખાણ સ્થાપિત કરવાની આ યોજના સાથે સંકળાયેલા દરેક સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન હેલ્પ ડેસ્ક હશે જ્યાં લાભાર્થીએ પોતાની પાત્રતા ડોક્યુમેન્ટ્સ આપી પુરવાર કરવાની રહેશે પાત્રતા પુરવાર થઈ ગયા પછી લાભાર્થીને પાંચ લાખ સુધીની સારવાર તદ્દન મફત આપવામાં આવે છે હવે એક કાર્ડથી બે હજાર રોગોની સારવાર થઈ શકશે વાત કરીએ કે તેમાં કયા કયા રોગોનો સમાવેશ થાય છે તો આયુષ્યમાન ભારત યોજનામાં દેશના પ્રત્યેક ગરીબ નાગરિકને મોટી બીમારી મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી પ્રક્રિયાનો વિનામૂલ્ય લાભ મળતો હતો તે આમાં પણ મળશે ઓપરેશનમાં બાયપાસ સર્જરી મોતિયો કોર્નિયલ ગ્રફ્ટિંગ ઓર્થોપ્લાસ્ટી છાતીમાં ફ્રેક્ચર યુરોલોજિકલ સર્જરી સિઝેરીયન ડિલિવરી ડાયાલિસિસ સ્પાઇન સર્જરી બ્રેન ટ્યુમર સર્જરી તેમજ કેન્સરની વિવિધ સર્જરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે કુલ બે હજાર જેટલા રોગોની સારવાર આ કાર્ડથી થઈ શકશે તો હવે આપની પાસે આયુષ્યમાન કાર્ડ હોય માં વાત્સલ્ય યોજનાનું કાર્ડ હોય કે માં અમૃતમ યોજનાનું કાર્ડ આ ત્રણ કાર્ડને બાજુ પર મૂકી અને હવે પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ જલ્દીથી કઢાવો જેથી આ તમામ સુવિધાઓ એ કાર્ડ એક્સપાયર થાય તે પહેલાં આપના સુધી પહોંચી શકે તો આ સાથે જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ઝી ચોવીસ કલાક અને ડિજિટલ પ્લેટફોર્મ પર આવી જ નવી માહિતી સાથે અમારી સાથે જોડાયેલા રહો લાઇક ફોલો અને સબ્સ્ક્રાઇબ કરો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મને નમસ્કાર